मोक्ष मार्ग दाता नमो राजचंद्र प्रभु सार उर्वशी समूरे वसु सदा परम आधार जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे अज्ञानातिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रों समान मुरब्बियों मुमुक्षों ने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्य ने नमस्कार। परम कृपाणु देव प्रणीत वचनामृतजी पत्रांक 781 परम पुरुष दशा वर्णन मुंबई जेठवद छठ रवि विक्रम संवत 1953 तारीख 20/6/1897 बराबर 116 वर्ष पहलानी बात छे। प्रस्तुत पत्र परम पूज्य श्री सौभागभाई ने लखायो छे अने आ पत्र कृपाळुदेव तरफ थी सौभागभाई ने छेल्लो पत्र छे। त्यार पछी सौभागभाई नो थोड़ाक दिवस में ज देह छूटी जाए छे आपणे जाणीए छीए। शीर्षक ज आप्युं छे परम पुरुष दशा वर्णन, એટલે કે પરમાત્મા કોટિના કે પરમાત્મા પુરુષ કે પરમ પુરુષ ઉત્તમમાં ઉત્તમ પુરુષની એટલે પરમાત્મા જ કેવું છે એની દશા કેવી હોય તેનું વર્ણન આપ્યું છે। આપણે પણ તેવી દશા કરતાં કરતાં છેવટે કરીને જવાનું છે। કોઈ પણ વ્યક્તિ માટે સમાધિ મરણ માટેનો પત્ર છે એમ કહીએ તો ચાલે। અને પરમ પુરુષની દશા જેવી સૌભાગભાઈ કરી શકે હાંસલ કરી શકે, મોટાભાગની થઈ ગઈ છે, થોડીક બાકી છે, તો થઈ શકે મરતે દમ તક તે જ ભાવરીએ જીવનમાંથી જવાનું છે નક્કી છે। પરંતુ છેક સુધી આ ભાવ મેન્ટેન થઈ જાય, સત્પુરુષની શ્રદ્ધા, કૃપાળદેવની શ્રદ્ધા ઉર્ફે યાને છેલ્લે શુદ્ધાત્માની પોતાના આત્માની શ્રદ્ધા છે, તે પરમ પુરુષ દશા છે। પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની જ તેને સદા પ્રણામ। અહીંયા બનારસીદાસજીએ નાટક સમયસારજીમાં જે મૂક્યું છે તે કૃપાળદેવે કોટ કરીને મૂક્યું છે। કૃપાળદેવને તો બધું મુખપાઠ છે, કંઠસ્થ છે, કેવું કોટ કરવું એ પણ ઠીક નથી લાગતું। ભાષા બનારસીદાસજીની છે, બાકી તો કૃપાળદેવનો જ ભાવ કે પરિભાષા છે। કીચસવ કનક જાકે નીચસવ નરેશ પદ મીચસે મી તાઈ ગરુ વાઈ જાકે ગારસી જહરસી જોગ જાતિ કહરસી કરામાતી હહરસી હોસપુદ ગલ છબી છારસી જાલસ જગ બિલાસ બાલસ ભુ વનવાસ કાલસ કુટુંબકાજ લોકલા જલારસી સીઠસૌ સુજસુ જાને બિઠસૌ બખતમાને એસી જાકી રીતિ તાહી બંધત બનારસી બંધત બનારસી। બનારસીદાસજીએ પોતાનું નામ છેલ્લે મૂક્યું છે અને આ કાવ્યમાં આટલું કહી દીધું છે। આ સવૈયા 31 છે, બહુ સુંદર રીતે ગાઈ શકાય બોલી શકાય તેવું છે। ભાષા થોડીક જુદી છે। કિચસૌ કનક જાકે, કનક સોનું, સોના જેવું લાગે છે, શું કંચન ને કાદવ સરખું જાણે છે। પરમ પુરુષ દશા વાંચીએ છીએ એટલે જે પુરુષ જે આત્મા કંચનને સોનાને કાદવ સરખું જાણે છે। અહીંયા કાદવ શક્ય મૂક્યો છે, કિચડ કહીએ છીએ, કિચડ જરાય ગમતો નથી, ચોમાસાના કિચડથી આપણે પરિચિત છીએ, આજકાલ ચોમાસું એટલે વધારે જાણીએ છીએ, તો કિચ સૌ કનક જાગે, તો એવા કાદવને, એવા કંચનને પણ કાદવ જેવું કહી દીધું છે, સોનાને કાદવ સમાન કહી દીધું છે। તે ગુજરાતી, હિન્દી, ઢુંઢારી, જયપુરી એ જે ચાર પાંચ ભાષા છે, વ્રજભાષા બધાનું મિક્સચર છે, વધારે ઢુંઢારી ભાષા એવું લાગે છે। નીચસૌ નરેશ પદ, આ નરેશ એટલે રાજા, તો કે રાજાશાહી હતી એટલે રાજાને હલકામાં હલકું અધમમાં અધમ નીચમાં નીચ પદ ગણવામાં આવે છે કે રાજા થવું એ શું કામ, તો કે રાજેશ્વરી તે ચક્રેશ્વરી, સત્તાનો કેફ ચડ્યા વિના રે નહીં। એક નાની ખુરશી હોય, નહીં જેવી ખુરશી હોય, જેને ખુરશી કેવી એ ઠીક નથી લાગતી, તો પણ બધાને કેટલું માન હોય છે, મોભો હોય છે, મહત્વ હોય છે, અને એમાં ને એમાં એ ગુરુતામાં જ લઘુતા એની જતી રહે છે। જ્યાં હતો ત્યાંથી પણ એ નીચે પડી જાય છે, તો આ તો રાજા જેવો રાજા છે, ચક્રેશ્વરી કે રાજેશ્વરી, તો એ નરેશ કયું નરેશ પદ છે એ નીચમાં નીચ છે, એટલે કે રાજગાદી હોવી
અથવા ભોગવવી અને ગમે તેટલી સેવાભાવથી કરવા જાય તો પણ એ કરી શકતા નથી. એટલે રાજગાદીને નીચપદ સરખી અથવા અત્યંત તુચ્છ કહી દેવામાં આવી છે. કારણ કે કહેવત જ છે કે રાજેશ્વરી તે નરકેશ્વરી, કેમ કે રાજા ગાદી નશીન થાય એટલે પછી એનાથી પ્રજાના પરોપકારના સેવાના કામ થાય એના કરતાં વધારે અન્યાય કરવાના અને સત્તાનો અમલ જે ભોગવવાના કે થાય એમાં એનાથી બીજાનો અનાદર અપમાન અને કેટલીક તુચ્છતા વધારે થઈ જાય. એટલે કે વધારે ને વધારે ગાઢ સઘન કર્મ બાંધી દે. કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ પદાધિકારી થવું, વહીવટમાં પડવું, કારભારમાં પડવું, એટલે આપણે જાણીએ છીએ, નાની વાત હોય કે મોટી વાત હોય પણ મોટે ભાગે સેવા કરતાં મોટાઈ આવી જાય અથવા તો કેટલાક કર્મ બંધાઈ જાય. કેટલોક અન્યાય ક્યાંક ક્યાંક તો થઈ જ જાય, એટલા માટે વિચારવા જેવું છે. આ તો રાજાની વાત છે. પ્રજા પર જુલમ સીતમ ગુજારવામાં પણ ઓછું કંઈ બાકી રાખતા નથી. ગમે તેટલું ધ્યાન રાખે પણ કેટલુંક તો થાય થાય ને થાય જ. તો એને હલકામાં હલકું અધમમાં અધમપદ કીધું છે. જગત જેના માટે ઝંખે છે, જેના માટે ચૂંટણી લડે અને લાખો કરોડો ખર્ચી નાખે અને જિંદગી આખીનો ગોલ કે લક્ષ્ય જ એ હોય કે છેવટે આવી કોઈક ગાદી મળે, પદ મળે, પદવી મળે. પરંતુ ભગવાને કહી દીધું કે જેને પરમ પુરુષ થવું છે, પરમાત્મા થવું છે, કેવલ જ્ઞાની થવું છે, કેવલી થવું છે, અથવા તો ક્યાંય પણ સત્પુરુષ થઈને આગળ જવું છે, મોક્ષે જવું છે, તેવા પુરુષ આવું ગણતા નથી. એટલે સૌભાગભાઈને છેલ્લે છેલ્લે પણ કહી દે છે કે તમને પરિગ્રહની પ્રાપ્તિ અથવા તો આર્થિક ઉપાર્જન જે બધું છે બધું છોડીને જવાનું છે. જે મળ્યું તે મળ્યું અને હવે બધું જ છોડી દો, બધામાંથી ભાવ ઉઠાવી લો. તો કંચનને કાદવ સરખું જાણે છે. એક કંચન અરુ કામિની, દો મોટી તરવાર ઉઠ્યો તો જેને ભજન કુ બીચ મેં લીયો માર. હંમેશા કોઈ પણ જીવ ભજન ભક્તિ માટે સમય ગાળવા જાય છે ત્યાં કાં તો કંચન એટલે પરિગ્રાડું આવે છે, એટલે કે બિઝનેસના પથારા હોય કે નોકરીની અનિવાર્યતા હોય અથવા તો બે છેડા ભેગા કરવામાં જેનો મોટા ભાગનો સમય આજીવિકા માટે જાય છે, પોતાનું અને પોતાને આશ્રિત એવા પરિવારના, એટલે એમાં જેનો સમય જાય છે એ બહુ વિચારવા જેવી વાત છે. અને એમાંથી માનો કે છૂટ્યો તો પછી કામિની, એટલે કે મોટે ભાગે કામિની માનીની કરવા દેતા નથી, નિવૃત્તિનો લક્ષ પણ કરવા દેતા નથી, નિવૃત્ત થવા પણ દેતા નથી વગેરે વગેરે. કેમ કે એટલી બધી તૃષ્ણા હોય છે, ઈચ્છા હોય છે, અપેક્ષા હોય છે જેનો પાર આવી શકતું નથી અને કોઈ કરી શકતું નથી. એટલે જ્યાં જીન ભજન જીન ભક્તિ માટે કરવા જાય છે, ઉઠવા જાય છે, સમય ગાળવા જાય છે, ત્યાં આ બે વસ્તુ સામી પડે. અને આ સાંપ્રત સમયમાં કેવું હોય તો મોડર્ન ટાઈમ્સમાં ત્રીજું શરીર સામું પડે. માનો કે આ બે ન હોય તો પોતાનું શરીર એ પણ પછી જવાબ માગે છે. એટલે અહીંયા સત્પુરુષની વાત કરતા હતા, પરમ પુરુષની વાત કરતા હતા કે જે કંચનને કાદવ સરખું જાણે છે, એટલે કે પરિગ્રહમાં કોઈ બુદ્ધિ નથી, એને કચરો જ ગણે છે. હીરા મોતી વગેરે રત્નોને જોઈને કૃપાદેવ કે અમને તો પૃથ્વીને થયેલા ગુમડા લાગે છે કે મેલ લાગે છે, અમને એમાં કોઈ મહત્તા નથી. ધંધો કરવો પડે છે અને કરીએ છીએ, આ હાથે લેવાય છે, આ હાથે દેવાય છે, સોદા થાય છે, વચ્ચેનું જે કંઈ કમિશન ફિક્સ છે, ધંધો આજે થાય છે ત્યારે થતો, પણ કેટલો નીતિમત્તાથી થતો, કેટલી પ્રામાણિકતા, થોડાક સમય પૂરતું જે કંઈ આજીવિકા પૂરતું જોઈએ તે કરી બાકીનો સમય ધર્મ ધ્યાનમાં ગાળતા. આજે એવો કોઈ શબ્દ જ રહ્યો નથી રાત કે દિવસ જોયા વિના, કેમ કે પરદેશમાં સમયનો ડિફરન્સ એટલે અહીંયા દિવસ તો ત્યાં રાત, અહીંયા રાત તો ત્યાં દિવસ, એટલે લગભગ રાતને દિવસ એક કરીને ઊંઘના ભોગે પણ કેટલું બધું ધંધામાં વ્યસ્ત રહેવાય છે અને ટેન્શન કેટલા બધા લે છે, વોરે છે, આપણે સમાજમાં જાણીએ છીએ. રાજગાદીને નીચપદ સરખી જાણે છે અને પછી લખ્યું મિચસી બીતાઈ. મિતાઈ એટલે મૈત્રી, મૈત્રીભાવ, અને મિચસી એટલે કે મૃત્યુ. મૃત્યુને મિત્ર ગણવું જોઈએ એની બદલે આ બધા જે સત્પુરુષ છે તે મૃત્યુને મિત્ર ગણે છે અને જે બીજા બધા છે તે લોક સંબંધમાં જળવાઈ રહ્યા છે, સ્નેહાધીન રહ્યા છે, એટલે એમાં ને એમાં આસક્ત હોવાથી તેને તે મૈત્રી લાગે છે અને તેમાં ને તેમાં ગૂંચાઈ જાય છે. લોક પ્રત્યેનો, સમાજ પ્રત્યેનો કે ઘરના પ્રત્યેનો જે સ્નેહ, સ્વજનો આપ્તજનો એ મોટો પ્રતિબંધ છે અને એ સ્નેહ એને મારી નાખે છે, એ પ્રેમ જ એને મારી નાખે છે. એટલે કે એ મૈત્રી છે, એ મૈત્રી નથી થતી એના માટે, પણ મૃત્યુ જેવી પુરવાર ગણે છે. એટલે કે લોકોની મૈત્રીને એ મૃત્યુ સમાન ગણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે. કોણ? સત્પુરુષ. અને બીજી રીતે સત્પુરુષ મૃત્યુને મિત્ર ગણે છે. અહીંયા તો લોકોની વાત આવી કે લોકોને પ્રત્યે સ્નેહ રાખવો તેને મરણ કીધું છે. ખરેખર શું છે,
તો કે એક એક સમયે વિભાવ પરિણતિમાં જતો હોવાથી એને ભાવમરણ લાગે છે, એટલે એ રીતે મૃત્યુ જ આવી રહ્યું છે. સમયે સમયે આયુષ્ય ઓછું થતું જાય છે અને પોતાના ભાવમાં નથી, બીજાના ભાવમાં છે, પરભાવમાં છે, એ રીતે પણ ભાવમરણ આવે છે. વળી કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે, અને તદુપરાંત સત્પુરુષ છે એ મૃત્યુને મિત્ર કેવી રીતે ગણી શકે છે? તો કે ઉત્તરાધનજી સૂત્રમાં કૃપાદેવે મૂક્યું છે તે, કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એવો જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ. આ સુખિયા કોણ, સુખેથી કોણ સૂઈ શકે? કોઈએ સુવા જેવું જ નથી, નિદ્રાનો તો ત્યાગ કરી દેવા જેવો છે. આ મનુષ્ય ભાવ દોયલો દુર્લભ મળ્યો તો જાગૃતિ ને વેકેશન હોય નહીં. પ્રમાદ કરવાનો જ નથી, એક સમયનો કે મિનિટનો પ્રમાદ કરવાનો નથી. તેવા પુરુષો મૃત્યુને મિત્ર સમાન ગણે છે કે કંઈ વાંધો નથી, એને સામેથી દોસ્ત છે, આવવાનું જ છે, તો પ્રેમથી મૈત્રીભાવે સ્વીકાર કરે છે કે જાણે કે આ ખોડિયું જૂનું થયું તો હવે પછી બીજે જવાનું છે, બીજે જન્મવાનું છે, બને તો જન્મ મરણ જ કરવાના નથી, એમ કરીને તે મૃત્યુને પણ આવકારે છે, મિત્ર ગણે છે. અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, તો સત્પુરુષને ખ્યાલ જ છે કે જીવન મરણ તો છે જ, નામ તેનો નાશ છે, તો એમાંથી ભાગી છૂટી શકે એવું એક ઘર નથી, એક વ્યક્તિ નથી, કદી નહોતું, કદી થશે પણ નહીં, આજે પણ નથી, તો પછી એનાથી ભાગી છૂટી શકાય એવું તો છે જ નહીં. પછી છેલ્લો ઉપાય કીધો કે હું નહીં જ મરું એવો નિશ્ચય હોય તો ભલે સુખે સુએ. તેનો નિશ્ચય હોય છે કે આત્મા અજર અમર અવિનાશી છે, હું ક્યાં મરું છું, આત્મા ક્યાં મરે છે, દેહ મરે છે, તો દેહનું તો જે થવું હોય તે થાય, એમ કરીને પોતે પોતાને જ સમાધાન આપે છે, આશ્વાસન આપે છે. અને આ તો સત્પુરુષની વાત છે, પરમ પુરુષની વાત છે, એટલે કે કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, બીજો અર્થ ગણીએ તો મૃત્યુને પણ મિત્ર ગણે છે. ત્યાર પછી મૂક્યું છે ગરુવાઈ જાકે ગારસી. ગરુવાઈ એટલે ગુરુતા, મોટાઈ. આ મોટાઈએ જ મારી નાખ્યા, જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. એમાં મનુષ્યને સૌથી વધારે માન અભિમાન કીધું છે, દેવોને લોભ કીધો છે. એટલી બધી સંપત્તિ સમૃદ્ધિ હોવા છતાં દેવોને લોભ વધારે છે, પરિગ્રહ વધારે છે, નારકને ક્રોધ વધારે છે, અને તિર્યંચને માયા વધારે છે, પણ મનુષ્યને સૌથી વધારે માયા માન છે. તો ગરુવાઈ જાકે ગારસી એટલે કે એને ગાઢ જેવી ગણે છે, મોટાઈને લીંપવાની ગાર જેવી જાણે છે. લીંપવાની ગાર કોને ગમે આપણે જાણીએ છીએ, તો કે લીપાઈ જવાનું છે, એમાં તો કાંઈક ગુણ રહેલો છે, માટીનું લીપણ કરે તેમાં તો ઠંડકનો ગુણ રહેલો છે, પણ અહીંયા તો આ મોટાઈ છે એમાં કોઈ ગુણ રહેલો નથી, લીંપવાની ગાર જેવી ગણે છે, એટલે કે બિલકુલ ગમતી નથી. મોટાઈમાં કોઈક આપણી મોટાઈથી આકર્ષાઈને યશ આપવા માટે, કીર્તિ માટે, કે કંઈક આપણને પ્રશંસાના પુષ્પ વેરે આપણા વખાણ કરે, તો સત્પુરુષને તે વખાણ લાગતા નથી, ગાઢ લાગે છે. પ્રશંસા કે એને ભાવ અભાવ કાંઈ નથી, એટલે કે આ મને છેતરી જશે, આ મને પાડી દેશે. બધા બહુ વખાણ કરે તો આપણે કહીએ કે ચડાવી દેતા નહીં, ઉપર ચડાવી દેતા નહીં, અધર ફેંકી દેતા નહીં, એ આનું નામ. એને ગાઢ જેવી ગણે છે કે મને મારા વખાણ કરવા જેવું નથી, એમ સત્પુરુષને પરમ પુરુષને લાગે છે. જહરસી જોગ જાતિ, એટલા બધા યોગમાં પડી ગયા છે અત્યારે, યોગા તો ફેશન થઈ ગઈ, ધ્યાન અને યોગ સસ્તા કરી નાખ્યા. હકીકતમાં તે યોગ અને ધ્યાન અધ્યાત્મની સૃષ્ટિમાં સાચા પણ નથી. તો જે કિમિયા વગેરે કરે છે, ટ્રિક્સ કરે છે, ટેકનિક્સ કરે છે, જાદુ મંતર ચુમંતર જેવું કરે છે, અથવા તો ટોચકા કહે છે, ટોટકા કહે છે, એ કહે છે, એટલે કે તંત્ર મંત્રમાં પડી જાય છે, તે બધા ઉપાય કરે છે અને યોગમાં સાધન માને છે, મોક્ષના સાધન માને, ભગવાન પાસે જવાના ભક્તિના સાધન માને છે, તો તેમ તો નથી. જહરસી જોગ જાતિ, એને ઝેર જેવા ગણે છે કે મારી પાસે આવતાની યોગથી કે કેટલીક સિદ્ધિ હાંસલ થાય છે તો થાય છે, તેના પ્રત્યે જ્ઞાની પુરુષનો કે સત્પુરુષનો લક્ષ્ય પણ નથી, ઉપયોગ પણ નથી. જે પરમ કૃપાઓ દેવે ક્યારેય ઉપયોગ રાખ્યો નથી, વાપર્યો નથી. અને પ્રભુ શ્રીજીને અગર તો સૌભાગભાઈને પણ કહ્યું છે કે રિદ્ધિ સિદ્ધિથી વિશેષ શું છે, આખા વચનામૃતજીમાં આજ સુધીમાં આપણે એવા કેટલાય પત્રો વાંચ્યા, એટલે અત્યારે વિશેષ કહેતા નથી. અને પ્રભુ શ્રીજીને પણ કહી દીધું કે રિદ્ધિ સિદ્ધિ પ્રગટશે, મુનિ ઓળંગી જજો. અને પ્રભુ શ્રીજીએ પણ કહ્યું કે અમે તો લાત મારીને કાઢી મૂકી છે, જેમ ગાળ આવી એવી રીતે લાત ગણે છે. સત્પુરુષો ક્યાં ઝેર માને છે, ક્યાં લાત મારે છે અને કેને ગાળ માને છે, તે વિચારવા જેવું છે. એટલે કિમિયા વગેરે જોગને અથવા તો યોગની ક્રિયાને પણ ઝેર માને છે. કઈ રીતે ઝેર માને છે,
તો કે ઝેર આપણી બાજુમાં જ પડ્યું હોય તો પણ કોઈ કાળે આપણે પીએ નહીં અથવા વાપરીએ નહીં અથવા તો એનો કંઈ ઉપયોગ કરીએ નહીં. તો એવી રીતે પોતાની પાસે જ લબ્ધિ સિદ્ધિ પડેલી છે, પ્રગટેલી છે. કોઈ જોતું નથી, કોઈ લઈ જઈ શકે એમ નથી, કોઈને દેખાતું નથી, તેમ છતાં ક્યારેય વાપરે નહીં કે ફોરવે નહીં. એટલે કે એને ઝેર સમાન ગણ્યું હોવાથી એ ઝેરનું ભક્ષણ કરતા નથી, ગ્રહણ કરતા નથી, વાપરતા નથી અને કોઈને પણ આપીને ઝેર સમાન કરતા નથી. એ સત્પુરુષને પરમ પુરુષની ખૂબી છે. સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે. કેટલી બધી લબ્ધિ સિદ્ધિ પ્રગટી હોય, ઐશ્વર્ય ઈશ્વરપણું જ પ્રગટી ગયું હોય પણ એને અશાતા સમાન જાણે છે કે આ મને પાડી દેશે, આ મને સુખેથી ચેનથી જીવવા નહીં દે. એકવાર પડ્યા તો પછી કાયમ માટે પડ્યા. એટલે ઘણી જાગૃતિ રાખે છે, પરમ જાગૃત સ્વભાવને ભજે છે તે પરમ પુરુષો સત્પુરુષો. એમાં જરાય મચક આપતા નથી, એના સામો લક્ષ પણ આપતા નથી, એની વાતમાં પણ રસ લેતા નથી. એટલી બધી સિદ્ધિ પ્રગટી ગઈ હોય તેવો શ્રી તો એક આત્માની સિદ્ધિ અને કેવળ જ્ઞાન થઈ ગયા પછી નવલબ્ધિ પ્રગટી જાય છે તે નવ સિદ્ધિ તેમાં જ માને છે અને તે પણ આપોઆપ પ્રગટે છે. આત્માનું સંપૂર્ણ સ્વાભાવિક જ્ઞાન કેવળ જ્ઞાન થવાથી જે સંપૂર્ણ ઐશ્વર્ય કે પરિપૂર્ણ પરમાત્મા થયો તેમાં જ એ માને છે. બીજી સિદ્ધિ સિદ્ધિને શું કરવી છે એની કોઈ તમા નથી, એની કોઈ કિંમત નથી. અશાતા એટલે કે આપણી ભાષામાં દુઃખ માને છે. સુખ તો લાગતી જ નથી, શાતા કરી લાગતું નથી, પણ દુઃખ લાગે છે કે આ વળી મારી પાસે ક્યાં આવ્યું. જગતમાં પૂજ્યતા થવા આદિની હોશને અનર્થ સમાન માને છે. કહરસી કરામાતી હહરસી હોશ ભાલસૌ ભુવનવાસ. તો અહીંયા શું કહી દીધું કે જગતમાં પૂજ્યતા થવા આદિની હોશને અનર્થ સમાન જાણે છે. મારે કોઈ મોટાઈ જોઈતી નથી, કોઈ પૂજ્યભાવ જોઈતો નથી એમ કરીને ફગાવી દે છે, ફેંકી દે છે. જે કાંઈ લૌકિક ઉન્નતિ છે, આ ભવની છે, આ દુનિયાની છે, આ ફના થઈ જવાનું છે, એવા સ્વાર્થી જગતની મતલબી સૃષ્ટિ છે, એમાં જીવવું પડ્યું, જન્મવું પડ્યું, પણ હવે એ લૌકિક ઉન્નતિ મારે કોઈ કામની નથી, મારે આત્માની આબાદી, આત્માની ઉન્નતિ કામની છે એવો વિચાર કરે છે. એટલે તેને પણ અનર્થ ગણે છે. અર્થની પ્રાપ્તિ નથી એટલે કે આત્માની પ્રાપ્તિ નથી થતી, તે બધું અનર્થ છે. પછી લખ્યું છે પૂદગલ છબી છારસી. પૂદગલની છબી એટલે આ જે કોઈ દેહ શરીર જે કંઈ છે પોતાના કે બીજાના, તેના વર્ણ રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે, એને તો રાખનું પડીકું ગણ્યું છે. છબી એટલે છબી કાંઈ લાઈવ લાગતી નથી, જીવંત લાગતી નથી, એ કાંઈ કરી શકતી નથી, એ ગમે એમ તો એ ચિત્ર છે, ચિત્રપટ જે છે તેમાં આ પણ શરીર છે, કોળિયું છે, એવું જ છે, નિર્જીવ છે, શબ છે, જળ છે, દેહ છે, પૂદગલના પડીકા છે અને રાખનો ઢગલો છે, સ્મશાનની રાખનો ઢગલો છે એમ કૃપાદેવ કહે છે કે એમને લાગે છે, સત્પુરુષને એવું લાગે છે. ઔદારિક આદિ કાયાને રાખ જેવી જાણે છે, કેમ કે આ ઔદારિક શરીર તો સડન પડન અને વિધ્વંસન એનો સ્વભાવ છે. એ રાખના પડીકામાં અમે શું મોં રાખીએ, કોઈએ પણ શું મોં રાખવા જેવું છે એમ કરીને પૂદગલ છબી છારસી કહી દીધું. શરીરની ગમે તેવી કાંતિ હોય, ગમે તેવું સૌંદર્ય હોય પણ તે બધું જ રાખમાં જ થવાનું છે, રાખમાં જ પરિણમી જવાનું છે. અંદર જોઈએ તો અશુચિના ઢગલા જ છે, કે અશુચિ ભાવના ભાવી હોય તો એક એક અવયવનો જુદો જુદો વિચાર કર્યો હોય તો એમ થાય કે ચામડીની નીચે તો ગંદકી જ ભરી છે, કાદવ કીચડ ભર્યા છે, અસહ્ય અશુચિ ભરી છે, આ ઉપરથી રૂડું રૂપાળું દેખાય છે, તેમાં શું મોહાવાનું છે એમ કરીને એને રાખનો ઢગલો ગણે અથવા તો છાર જેવી ગણે છે. ત્યાર પછી લઈએ જાલસૌ જગબિલાસ. જગતના ભોગ વિલાસ જે કંઈ છે, કામ ભોગ છે, પાંચ ઇન્દ્રિયના વિષય છે, એમાં તો અમે મૂંઝાઈ જઈએ છીએ, ગભરાઈ જઈએ છીએ અને ઝાડ સમાન જાણે છે. એક કરોડિયો પોતાની આગળ ઘર બનાવતા બનાવતા એમાં જ ઝાડા બનાવતા બનાવતા પોતાની ઝાડમાં પોતે ગૂંથતા ગૂંથતા ફસાઈ જાય છે તેવું થાય છે. તો એ તો કરવા જેવું નથી, એને મૂંઝાવાળું ઝાડ લાગે છે. એ મૂંઝાઈ ગયો છે, સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈ જાય છે, તેને આપણે મુમુક્ષુ કહીએ છીએ, તેને આપણે સત્પુરુષ કહીએ છીએ. તો એ જોવાનું છે, એ વિચારવાનું છે, ઉપયોગ એમાં રાખવાનો છે કે જગતના ભોગ વિલાસને મૂંઝાવારૂપ ઝાડ સમાન જાણવું જોઈએ. એની બદલે એક નાની વાત હોય તો પણ તરત જ ઉપયોગ બદલાઈ જાય છે. તો જગતના ભોગ વિલાસ એટલે આખી સૃષ્ટિમાં જે કાંઈ છે તે, એમાં પોતાને પાંચ ઇન્દ્રિય મળી છે તો પાંચ ઇન્દ્રિયના વિષયો એનાથી મૂંઝાવવું જોઈએ, ગભરાવવું જોઈએ. એની બદલે વિષયમાં રાચો પાછો થઈ જાય છે, રથપથ થાય છે. અહીંયા તો પરમ પુરુષ દશાનું વર્ણન છે એટલે બીજા કોઈની વાત જ નથી. અને સંસાર અકારો લાગે છે, સંસાર અસાર લાગે છે, સંસારની માયાને ઝંઝાળ ગણે છે. અહીંયા ઝાડ શબ્દ વાપર્યો છે, પછી ઝંઝાળ શબ્દ મૂકવાની વાત થાય છે.
કે જમની જાળ છે. જંજાળનો અર્થ શું છે? જમની જાળ છે, એમાં ફસાયો છે, સંસારમાં ફસાયો છે, વધારે ફસાતો જાય છે. પણ પરમ પુરુષ જેનું નામ છે એ તો સંસારને પૂંઠ દે છે, સંસારને અસાર ગણે છે અને સંસાર એને છોડીને ચાલ્યો જાય છે. પોતે સંસાર છોડે છે એમ નથી, સંસારને એવા સત્પુરુષ પરમ પુરુષ પાસે ગમતું નથી, ભાગી જાય છે. ઉઠી નાઠા બોધા સ્તવનમાં ગાઈએ છીએ તેવી દશા આ પરમ પુરુષની છે અને તે દશા સૌભાગભાઈએ કરવાની છે. ઘરવાસને ભાલા સમાન જાણે છે આ પરમ પુરુષો. ગૃહવાસમાં રહેવું પડે, કુટુંબમાં રહેવું પડે તો એને ભાલા સમાન જાણે છે. ભાલો જેણે જોયું છે તેને ખબર છે. અહીંયા તીરકામઠાની વાત નથી, ભાલાની જ વાત છે. અમસ્તું ઊંચકીને જવાનું હોય તો આપણે કેટલો ઉપયોગ રાખીએ, કેટલી સાવધાની રાખીએ કે ભાલાની અણી આપણને ક્યાંય સ્પર્શી ન જાય, આપણને અડી ન જાય, આપણને વાગી ન જાય, આજુબાજુમાં કોઈ હોય તો એને પણ વાગે નહીં, એટલું આપણે ખ્યાલ રાખીએ છીએ. તો એ ભાલાની અણી જેવું લાગે છે એના પર રહેવું જીવવું કેવી રીતે? તો કે ઘરમાં રહેવું, ગૃહવાસમાં રહેવું એ તો ભાલાની બાણ ઉપરની લોઢાની અણી ઉપર રહેવા જેવું છે, એટલું આકરું છે. ધાર તરવારની સોખલી દોખલી ચૌદમાં જીનતણી ચરણ સેવા. કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. જાલસવ જગે બિલાસ ભાલસવ ભુવનવાસ કાલસવ કુટુંબ કાજ. કુટુંબના કાર્ય કરવા પડે છે અને કાળ જેવા લાગે છે, મોત આવ્યું એવું લાગે છે, મરણ સમાન જાણે છે. કેમ કે બધું પર માન્યું છે, મારું કુટુંબ કે મારું મારાપણું મૂક્યું નથી, એટલે પારકું છે અને પારકી વેઠ કરવાની હોય એવો એને ભાવ રહે છે. લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાડ સમાન જાણે છે. આ સૌભાગભાઈને મારું ઘર, મારો પરિવાર, મારો ગૃહ વ્યવહાર વગેરે થયા કરતું હતું, એને છેલ્લે છેલ્લે પણ કૃપાળદેવે સપાટો મારીને કઢાવી નાખ્યું છે. ધન્ય છે કૃપાળદેવ, ધન્ય છે સૌભાગભાઈ. કે લોકમાં લાજ વધારવાની ઈચ્છા, લોક લાજ, સમાજ શું કહેશે, ઘરના શું કહેશે, દુનિયા શું કહેશે, એમાં લાજ તો કે નાકની તો રાખ થવાની છે. એમ ઘણીવાર કૃપાળદેવે કહ્યું છે, આજે પણ આ આશયમાં કહી દે છે આ પત્રમાં, કે લોકલાજ માટે કરવું એની ઈચ્છા છે એ મુખની લાડ છે. કોઈને લાડ લંબાવી લાંબુ કરવું ગમતું નથી, તરત જ એનાથી મુક્ત થઈ જવું ગમે છે. મોઢામાંથી થૂકી નાખે છે, ફેંકી નાખે છે અને વચ્ચે થૂકાયા પછી કે થૂકતી વખતે જે કંઈ લાંબુ થાય છે અથવા તો તાંતણો રહે છે તો પણ તરત જ એને કાપી નાખે છે, મુક્ત થઈ જાય છે, ચોખ્ખો થઈ જાય છે. એ જ વસ્તુ સંસારમાં કરવાની છે કે આ લોકમાં પૂર્વકર્મના બંધનથી આવી ચડ્યા તો આવી ચડ્યા, પરંતુ હવે જન્મ મરણ શું કામ જોઈએ? હવે આ તાંતણા કાપી નાખવાના છે. તાણા વાણાની જેમ દેહ સાથે રહીએ છીએ તો પણ એ જ દેહના તંતુ અથવા જ્ઞાન તંતુ એવી રીતે બીજા બધા સાથેના તંતુ એ તોડી નાખવાના છે. એની પ્રત્યે કાંઈ ભાવ રાખવાનો નથી, એને મુખની લાડ સમાન છોડી દેવા યોગ્ય ગણે છે. ત્યાર પછીનું મુખ્ય છે કે કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે. આ મુખની લાડ હતી એક એક ઉપમા કેવી આપે છે? તો કે મોટા ભાગના જીવો કંચન કામીની કદાચ છોડી શકશે, કીર્તિ છોડી શકતા નથી. ત્રીજો ક ભારે વસમો છે. યશ, માન, પૂજા, પ્રતિષ્ઠા, આબરુ, કીર્તિ, સારા સારી ભાષામાં કીર્તિ કીધું. કીર્તિ કોની હોય? આત્માની કીર્તિ હોય. આત્માનું સ્વરૂપ પ્રસિદ્ધ કરવાનું, આત્માનો યશ લઈને જવાનું છે. પોતે બીજા શેમાં માને છે? પોતે કરતા ભાવ માન્યો હોય તો જ એને કીર્તિની કામના હોય. મેં કર્યું, મેં લખાવ્યું, મેં દાન આપ્યું, હું જમ્યો, મેં જમાડ્યા, મેં આટલા વાપર્યા, અથવા તો મેં આ પ્રમાણે કોઈને શીખવાડ્યું કે મેં આ પ્રમાણે કોઈને ભણ્યો, ભણાવ્યું, કાંઈ પણ ક્રિયા હોય, મેં ઘર બાંધ્યું, પણ આપણે કાંઈ કર્યું નથી. આપણે કાંઈ કરતા પણ માનવું એ જ મહાભયંકર ભૂલ છે, ભોપાળું છે. એ અધ્યાત્મનું જગત કે પરમ પ્રકારું પરમાત્મા પણ કહે, જ્ઞાની પુરુષ પણ એમ જ કહે. તો કીર્તિની ઈચ્છાને નાકનો મેલ, કોઈને નાકમાં મેલ ગમતો નથી. દરરોજ નાક સાફ કરે, જ્યારે કંઈક વધારે શરદી કફનું પ્રમાણ હોય ત્યારે પણ સાફ કરે છે, ન થતું હોય તો પણ કરવા માટેના ઉપાય યોજે છે, ગમે તેમ કરીને સાફ રાખે છે, એને મેલ ગણીને કાઢી જ મૂકે છે, કાઢી જ નાખે છે. તો કીર્તિ પણ એવી જ છે, કીર્તિ સાથે જરાય સંબંધ રાખવા જેવો નથી. કીર્તિનું બીજું જ નામ સારી ભાષામાં સુયસ કહીએ છીએ, એને પણ નાકના મેલ સમાન ગણ્યો છે. અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, કે પૂર્વનું વાસી જમું છું, આ વિષ્ટા જ છે. વિષ્ટાના કીડાને વિષ્ટામાં જ મજા આવે તેમાં આપણને પૂર્વના પુણ્યથી આ સામગ્રી મળી છે, પરંતુ પુણ્યનો ઉદય પણ વિષ્ટા છે. હવે શું આ વાસી છે? તો કે છોડી દેવા યોગ્ય છે,
પુણ્ય પણ હે છે, કેટલાક સમય સુધી પુણ્ય હોય તો થાય, પુણ્યની ઈચ્છાએ આશાએ આપણે કાંઈ પણ કરીએ તે ભૂલ જ છે, એ કરવા જેવું નથી. એ સહેજે થઈ જતું હશે તો શુભ ભાવનું પુણ્ય મળશે તો મળવાનું જ છે, એમાં આશા રાખવી, પ્રયત્ન કરવા અને શરત મૂકવી કે ભગવાન આટલું પુણ્ય થશે માટે કરું છું, અથવા આટલું પુણ્ય બંધાવજો કે આપજો, એમ કરવા જેવું નથી. એ પુણ્યનો ઉદયને પણ વિસ્તાર જ ગણી છે, કારણ કે એવા પુણ્યનો ઉદય હોય તો કેટલીક વખત પાપ પણ થઈ જાય છે, માટે એ ભાગ્યોદય છે, નસીબ છે. પણ સદનસીબ હોવું કે સારામાં સારા સુખી સંજોગ હોવા અથવા સુખી કે શાતાશીલ્યું હોવું એ પણ પુણ્યનો ઉદય છે, પણ એ પુણ્યનો ઉદય પણ વિસ્તાર સમાન છે, એ પણ પૂરો થઈ જવાનો છે, ત્યાં ખડી રહેવાનું નથી. આ લઘુ શંકા દીર્ઘ શંકામાં વધુ સમય કોઈ વ્યતીત કરતું નથી. ગમે તેવું બાથરૂમ બનાવ્યું હોય, એક રૂમ જેવડું બનાવ્યું હોય, એક કલાક સુધી એમાં ટબમાં પડ્યા રહેવાનું હોય, પાડા ભેંસની જેમ નાહવાનું ગમતું હોય એમ ગમે તેટલું હોય, તો પણ સમજે છે કે આમાં કરવા જેવું નથી. અહીંયા કેટલો સમય હોય, 24 કલાક તો ન જ બેસાય. અને આ તો કેટલીક વ્યક્તિની વાત થઈ, મોટાભાગના તો તરત જ જેટલું બને તેટલું જલ્દી એ મળમૂત્રનો નિહારનો ત્યાગ થયો નથી કે ત્યાંથી ઉઠી જાય છે. ત્યાં કોઈ બેઠું રહેતું નથી, ખડી રહેતું નથી. તો કૃપાળુદેવ કહે છે કે ગમે તેટલું સાતાશીલ્યો મળ્યું હોય, ગમે તેટલા ઉજ્જવળ સંયોગ હોય, ગમે તેવા સુખી હોય, પણ એ કામનું શું છે? પુણ્યોદય છે. પૂર્વે શુભ ભાવ શુભ કર્મ થઈ ગયા, બંધાઈ ગયા, તો ઉદય છે. ઉદયને ઉદય રીતે જુઓ, અને જોવાનો જ હોય, ચકાસવાનો જ હોય, તો એને વિસ્તાર સમાન ગણો કે એ પણ ત્યાગ છે. મારે નવું પુણ્ય પણ બાંધવું નથી કે જેથી ફરી પાછા મને ભવ જન્મ મરણ થાય, દેવગતિ મળે વગેરે, પછી પાછું પટકવાનું એક ગતિથી બીજી ગતિ, એમ પાણી જેમ ફુવારાનું રિસાયકલ થયા જ કરે, અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં, એમ મારે કરવું નથી. એમ સત્પુરુષ પરમ પુરુષ વિચાર કરે કે એને તો એવું લક્ષમાં જ હોય નહીં, એટલે કે વિસ્તાર સમાનનો જ લક્ષ હોય, એમાં એ ખડી રહે નહીં, એને આદેય ઉપાદેય ગણતા નથી, એને હેય ગણે છે. અહીંયા પૂરું થાય છે કે આવી જેની જેટલી રીતિ હોય, આવી પદ્ધતિ હોય, આવી ઢંગધડાવાળી વાત હોય, આવી શૈલી હોય, આવી સિસ્ટમથી જે જીવતા હોય, જેની રીત આવી જ હોય, ચાલચલગત આવી જ હોય, આચરણ આવવું જ હોય, આટલી બધી વાત મૂકી છે, તેને બનારસીદાસજી વંદના કરે છે કે તો પુણ્યનો ઉદય છે પણ વિસ્તાર છે, એમ કરીને આવી દશા જે કરી નાખે છે. આ બધો જ મેલ જેમ શરીરના અવયવ સાથે સરખાવ્યો છે, શરીર સાફ સુથરું રાખે છે, નિર્મળ નિર્દોષ પવિત્ર રાખવા જાય, શુદ્ધ રાખવા જાય, સ્વચ્છ રાખવા જાય, એ જ શુદ્ધિ, સ્વચ્છતા, પવિત્રતા, નિર્મળતા અને નિર્દોષતા આત્માની હોવી જોઈએ. દોષ કાઢવાના છે, એક એક ગણી ગણીને, વીણી વીણીને, અને કાઢી મૂકવાના છે. શરીરના મેલને કાઢી મૂકવો, એના કરતાં આત્મા પરનો જે મેલ છે, ભાવ મળ છે, તે કાઢી નાખવાનો છે. અને તેને બનારસીદાસજી વંદના કરે છે, યાને કે કૃપાળુદેવ પણ કહે છે કે તેવા પરમ પુરુષને અમે નમસ્કાર કરીએ છીએ. અને તેવા પરમ પુરુષ કે સત્પુરુષ કૃપાળુદેવ છે, અને સૌભાગભાઈને કરવા છે કે હવે થોડી કલાક થોડા દિવસના મહેમાન છે, અને હવે આ ભવે મળ્યા તે મળ્યા પછી ફરી જોગ થવાનો નથી, એટલે હવે કોઈએ જન્મવરણ ફરી કરવા જેવા નથી. તો સૌભાગભાઈને પણ એ જ શીખવાડ્યું છે, એ જ બોધ આપ્યો છે. આગળ જઈએ. કોઈને અર્થે વિકલ્પ નહીં આણતા, અસંગપણું જ રાખશો. કોઈને અર્થે વિકલ્પ નહીં આણતા એટલે કે લાવતા. કોઈ એટલે કોણ? તો કે પહેલું તો સગાવાલા કે પોતાના ઘરનાના જ વિકલ્પ આવે કે પત્નીશ્રી શું કે પુત્ર આદિ સંપત્તિનું શું. આટલો બોળો પરિવાર છે, જેની જિંદગી આખી ચિંતા કરી, વિચાર કર્યા, એ એના માટે વિકલ્પ કરવાનો નથી. એના માટે વ્યવહારનાય વિકલ્પ કરવાના નથી, અને પરમાર્થનાય કરવાની ના પાડે છે કૃપાળુદેવ, કે આત્મા અસંગત છે, તમે અસંગ પણ જ રાખશો. આત્મા જીવ એકલો આવ્યો છે, એકલો જશે, કોઈ સાથે આવવાનું નથી, કંઈ સાથે આવવાનું નથી, કોઈ સાથે આપવાનું નથી, જરૂર પણ નથી. તો આપણે શા માટે એમાં વિકલ્પ કરવા જોઈએ? દરેકને દરેકના પ્રારબ્ધ પ્રમાણે બધું મળી જ રહેવાનું છે, તો બધાનું પ્રારબ્ધ ઘડવાનું થવાનું છે. આપણાથી કાંઈ થઈ શકતું નથી, આપણે કાંઈ કરી શકતા નથી. મારું માન્યું તે જ ભૂલ છે, માટે કોઈ વિકલ્પ નહીં કરતા, અસંગ પણ જ રાખશો. કોઈને અર્થે એટલે કોઈ એટલે કોઈ નહીં, સગાનું પરિવારનું છે અને બીજો પણ નહીં. એને ધર્મ કેમ મળશે? એ શાંતિથી મારી જેમ જશે, એને ધર્મ ધ્યાન આવડશે, એને કૃપાળુદેવનું શરણું મળ્યું છે તો એ સફળ કરીને જશે, એની ચિંતા એના પર છોડી દો. આજ સુધી કરી, હવે એને જે એ પણ બધા મોટા છે, સમજો છે, વળી કૃપાળુદેવના સત્સંગ સમાગમથી ઓળખાણ પડ્યું છે, અને એને કૃપાળુદેવે પણ પત્રાંક 200 એટલે વચનાવલી લખીને આપી છે,
એ વખતે સ્વભાગભાઈ કહેતા હતા મારું કલ્યાણ થાય, પણ અમારા જે પુત્ર છે ત્રંબકભાઈ મણિભાઈ તેનું શું, મણીને કંઈક કરો તો સારું, મણીને સમજાવો તો સારું. એમાં કૃપાળુદેવે એક વખત એમ પણ કહી દીધેલું કે યોગ્યતા હોય તો અપાય, પછી તમે શા માટે આગ્રહ રાખો છો. જુદી જુદી રીતે સમજાવ્યું હતું. તો પણ એક વખત સુભાગભાઈ કહ્યું કે પુત્ર એવી રીતે દાવો કરે છે અથવા ધમકી આપે છે કે મરી જઈશ કે જતો રહીશ કે એવા આશયનું, તો સુભાગભાઈએ વ્યથા વ્યક્ત કરી. તો કૃપાળદેવ કહે છે કે ભલે એ ધર્મ માટે એવી વ્યથા વ્યક્ત કરે છે, તમે કરો છો એણે કરી, પણ શું કામ આવું ત્રાગું કરવાનું ન હોય. આને ત્રાગું કહેવાય, અને આવી અપેક્ષા રાખવાની ન હોય. યોગ્યતા હોય તો જ મળે, મણી જતો રહેશે તો બીજો મણી લાવી આપીશું, પણ અમે તેને યોગ્યતા હોય તો જ આપીએ. આ માર્ગ જુદો છે, આ માર્ગ અણિશુદ્ધ માર્ગ છે, આમાં રંચ માત્ર ભૂલ ચાલે નહીં. આમાં પોતાના સંતાન જેને માન્યા છે, દેહથી જન્મ આપ્યો છે, એને પણ વારસો આ રીતે આપી દેવાય કે જવાય કે ગાદી સોંપી દેવાય એવો આ માર્ગ નથી. પ્રભુ શ્રીજીએ ચિરંજીવી મોહનલાલભાઈને તે વખતે પણ જે બધાએ બેસાડી દીધા હતા, તો કે આ વૈષ્ણવ સંપ્રદાયની જેમ આમ ગાદીએ બેસાડવાનું ન હોય, સ્વામિનારાયણની જેમ ગાદીએ બેસાડી દેવાનું ન હોય. આ રીત નથી, આ ધંધા નથી, આ કોણે બેસાડી દીધા છે? અને તરત જ માન્ય કર્યું નહોતું, અને કેટલીક પ્રતિજ્ઞા લેવડાવી હતી કે આમ ન હોય, રસ્તો આમ નથી, આ માર્ગ આમ નથી, આ બીજા માર્ગ જેવો નથી. તો અહીંયા સ્વભાગભાઈને પણ કૃપાળુદેવે ચોખ્ખું ચણક કહી દીધું હતું, ચોખ્ખું ચણક સ્વભાગભાઈએ કીધું, કારણ કે એમને સ્પષ્ટ સાફ શબ્દમાં પુત્રે કહી દીધું હતું, એટલે આ પ્રમાણે કર્યું. છતાં જ્યારે કૃપા કરવાની છે ત્યારે કૃપા કરી જ છે. કૃપાળુદેવે 200મો પત્ર આપ્યો જ છે મણિભાઈને, અને બીજી પણ કૃપા કરી છે, ઈડરગીરી પર બોલાવ્યા છે. છેલ્લમ છેલ્લો અત્યંત પુષ્કરાવર્ત મેઘ વરસી પડે એવો સત્સંગ થયો છે, અને તે સત્સંગના પછીની કૃપાળુદેવે થકી સ્વભાગભાઈની દશા ઉત્તરોત્તર ડે બાય ડે નહીં પણ એક એક કલાકે મિનિટ મિનિટે વધતી જાય છે તેવા સ્વભાગભાઈને આ છેલ્લો પત્ર છે. અને એમાં એક નાની તણખલા જેટલી કે ટાંકણી જેટલું પણ ક્યાંય લક્ષ દેવાનું હોય નહીં, તો તમે મોટા મોટા વિકલ્પ કરો એ તો પોસાય જ નહીં. તમે અસંગપણું રાખો જ છો, એટલે કહેવાય છે કે 90% છે, 91% છે, 99% છે, હો જાય 100%. એટલા માટે કહે છે કે કંઈ વિકલ્પ કરશો નહીં. બીજો વિકલ્પની વાત છે તે અંબાલાલભાઈ, કૃપાળુદેવે અંબાલાલભાઈને પત્ર લખી દીધો છે, આજ્ઞા આપી છે કે તમે સ્વભાગભાઈના અંત સમય નજીક આવે છે. સાદી ભાષામાં, ચોખ્ખી ભાષામાં નથી લખ્યું, પણ એવા આશયથી લખ્યું છે, અંબાલાલભાઈ પણ જાણે છે, અને તમે ત્યાં પહોંચી જાઓ તો સારું, અને ત્યાં રહેજો, એટલે કે 4-6 દિવસ કે જે કાંઈ હોય તે. તો અંબાલાલભાઈ જવાના પણ છે, ઘરમાં આજ્ઞા પણ માગે છે, પણ પોતે ખોળે આવેલા, ખોળે બેસાડેલા હતા, દત્તક પુત્ર લીધેલા હતા મામાશ્રીએ, તો મામાનું અને મા બાપનું બંનેનું સાચવવાનું છે, અને બંને તરફથી કંઈક મોટું જમણવાર છે, સ્વામી વાત્સલ્ય છે વગેરે, એ નાતનું જમણ હોય કે બીજું કંઈ જમણ હોય, અને ગમે તે કારણે કંઈક એવો લૌકિક પ્રસંગ છે કે જઈ શકતા નથી, અને મન દુભાઈ જાય એવું થાય છે. પછી જાય છે, 2 કે 3-4 દિવસ મોડા પડે છે, પરંતુ એમનો દેહત્યાગ થઈ ગયો નથી. પહોંચી તો જાય છે, દર્શન સમાગમ ભક્તિ સત્સંગ બધું થાય છે, પરંતુ સ્વભાગભાઈને જે એમ હતું કે અંબાલાલભાઈ આવી જાય તો મારે જે બીજ જ્ઞાન કે સુધારસ સંબંધી કહેવું છે તે હું કહી દઉં. અને કૃપાળુદેવને પણ એમ હતું કે સ્વભાગભાઈ જ કહે તો શું ખોટું છે, ભલે કહે. એટલે માટે એવો ભાવ હતો કે એને જે કહેવું હોય તે કે. કૃપાળુદેવ પોતે તો અંબાલાલભાઈને બધું જ લખી ચૂક્યા છે, લખતા જાય છે, કહી શકે છે. સ્વભાગભાઈ હવે પછી નહીં હોય માટે જે કહેવું હોય તે ભલે કહે. અન્યોન્ય અંબાલાલભાઈને પણ કેટલુંક સ્વભાગભાઈને જ પૂછવું હોય તો ભલે પૂછે એવો આશય હતો. એ આશય બર આવતો નથી, તો સ્વભાગભાઈને તે વખતે કદાચ એમ થાય કે હજુ અંબાલાલભાઈ આવ્યા નથી, આવી જાય તો સારું. તો એવો પણ વિકલ્પ રાખવાનો નથી કે હું કોઈકને કહીને જાઉં, આપીને જાઉં, દઈને જાઉં, શીખડાવીને જાઉં કે સમજાવીને જાઉં, અથવા એનું મનનું સમાધાન કરીને જાઉં. એવી કરુણા છે, દયા છે, પરોપકાર છે, અંતે એ પણ મૂકવાની છે, એ પણ વિકલ્પ છે. પ્રભુ શ્રીજી પણ કહે છે કે અંતે એ દયા પણ મૂકવાની છે. કૃપાળુદેવે એ જ કહ્યું, એ જ બોધ આપ્યો કે અમારે પણ એ દયા મૂકી દેવાની છે. કરુણાનો સ્વભાવ હોય છે, જ્યાં સુધી હોય ત્યાં સુધી. તીર્થંકર દેવને પણ એવી અસીમ કરુણા હોય, એટલે સવિ જીવ કરું શાસન રસી એસી ભાવ દયા મન ઉલ્લસી, એવું આગલા ત્રીજા ભવે અત્યંત કરુણા પરોપકાર હોય કે જગત આખાને બોધ આપી દઉં, કલ્યાણ કરી નાખું, સુખી કરી દઉં, મને જે સુખની પ્રાપ્તિ તે સુખની પ્રાપ્તિ જગતના જીવોને સમય માત્રના અનવકાશે આપી દઉં, એક સમય પણ વેસ્ટ ન જાય કે વિલંબ ન થાય, એવા ભાવ હોતા
તો તીર્થંકર નામકર્મ બાંધ્યું, એનો ઉદય આવ્યો અને એ પ્રમાણે પ્રવર્તન કર્યું અને દેશના દીધી. તો અહીંયા પણ કહે છે કે એવી દયા પણ રાખવાની નથી. આ કૃપાદેવે કેટલી કરુણાળુ છે ને કરુણા કરી છે કે એક પણ વિકલ્પની છૂટ નહીં. હવે કોઈને અર્થે વિકલ્પ નહીં આણતા અસંગ પણ જ રાખશો. હકીકતમાં પણ એવું જ બને છે. વાત નીકળી છે તો સાથે સાથે કહીએ કે કૃપાળુદેવ પાસે, સૌભાગભાઈ પાસે અંબાલાલભાઈ પહોંચી જાય છે. દર્શન સમાગમ થાય છે, કેટલીક વાત થાય છે, પરંતુ સૌભાગભાઈએ કહ્યું કે અંબાલાલભાઈ તમે થોડા મોડા પડ્યા, હવે એ કહેવાનું જે મારે કહેવું હતું એનો વખત નથી. પછી બે દિવસમાં જેમનો દેહત્યાગ થઈ જાય છે એટલે એ કહેવાનો વખત નથી. તો અંબાલાલભાઈને એમના થકી જે મળવાનું હોય તો એ નથી જ મળ્યું, એટલે જોગ ગુમાવી દઈએ છીએ એ આનું નામ છે. એટલે એ પણ વિચારવા જેવું છે. પણ સૌભાગભાઈથી કાંઈ પછી કહેવાયું નથી. એટલે કે નહીં આણતા અસંગપણું જ રાખશો, વિકલ્પ કરવાની ના કહી દીધી. જેમ જેમ સત્પુરુષના વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે એમની સંદેહતા છે. સત્પુરુષના વચન જેમ જેમ પ્રતીતિમાં આવશે એટલે અહીંયા પુત્રોની વાત છે, પરિવારના સભ્યોની વાત છે. અંબાલાલભાઈને તો કૃપાળદેવ મળેલા જ છે એટલે એમનાથી થવાનું જ છે. તો કે એમના સમયે એમને પણ મળી રહેશે. જેમ જેમ સત્પુરુષનું ઓળખાણ પડશે, યાને કૃપાળદેવનું ઓળખાણ પડશે, તેમ તેમ એના અનંતાનુબંધી કશાય મંદ પડશે. અનંતાનુબંધી કશાય મંદ પડશે, મિથ્યાત્વ જશે એટલે સમ્યક દર્શન થવાનું છે, એને પ્રતીતિ થવાની, એને અનુભવ થવાનો, એનું કલ્યાણ થશે. તો એને રંગાવા દો. જેમ જેમ ઓળખતો જશે, જેમ જેમ ભણતો જશે, તેમ પૂરેપૂરું ભણી જશે અને સમજતો જશે. જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, પછી સત્પુરુષનું ઓળખાણ પડતા એની આજ્ઞામાં પણ રહેવાશે. અસ્થિ અને મિંજા, અસ્થિ અને મિજ્જા એટલે શું? અસ્થિ એટલે હાડકાં અને મિંજા એટલે હાડકામાં રહેલી ચરબી. એ બંને એટલે આપણે જે રોમે રોમ કહીએ કે અંગે અંગે કહીએ એવી રીતે એથી પણ અંદર કે હાડકાં અને એની અંદર રહેલી ચરબી એ પણ સમજતી થઈ જશે. એટલે આપણે સમજવાનું છે કે એ પણ આજ્ઞાવંતી થઈ જશે. એટલે કે આ એક એક આત્મપ્રદેશ પણ સત્પુરુષના રંગે રંગાઈ જશે અને એની આજ્ઞામાં રંગાઈ જશે, ભીંજાઈ જશે. તેમ તેમ તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે એમની સંદેહતા છે. જેટલું જેટલું આવું થશે તેટલું તેટલું આત્મકલ્યાણને સુગમપણે સરળ રીતે સમજતા જશે. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ, એટલે જેમ જેમ અભ્યાસ થતો જાય, કામ કામને શીખવાડે, તેમ તેને પણ બધું આવડી જશે, સમજી જશે એમની સંદેહતા છે. કૃપાળુદેવને એમાં ડાઉટ નથી, શંકા નથી, સંદેહ નથી. તો પછી સૌભાગભાઈ તમારે પણ એવો સંદેહ રાખવા જેવું નથી. ત્રંબક, મણિ જે બંને સૌભાગભાઈના દીકરાના નામ છે, વગેરે મુમુક્ષુને તો સત્સમાગમ વિશેની રુચિ અંતર ઈચ્છાથી કંઈક આ અવસરના સમાગમમાં થઈ છે એટલે એકદમ દશા વિશેષ ન થાય તો પણ આશ્ચર્ય નથી. ઈડરના સમાગમમાં પણ સાથે હશે ત્યાં પણ થઈ છે. આવી હાલતમાં, આવી વૃદ્ધાવસ્થામાં પણ સૌભાગભાઈને શરીરે તાવ છે, ઘણા દિવસથી તાવ રહે છે અને વયોવૃદ્ધ તો હતા જ, અને આંખે પણ એકદમ ઝાંખું દેખાવા માંડ્યું છે. ત્યારે પણ કૃપાળુદેવની આજ્ઞા થઈ અને ઈડર પહોંચી ગયેલા હતા અને ઈડરના બોધ પછી ઘરે આવી ગયા છે ત્યારની આ વાત છે. તે વખતે તેમના પુત્રો પણ સાથે હતા. તે સમાગમની અસર પણ છેલ્લી થઈ હોય ત્રંબકભાઈને અને મણિભાઈને, અને એ સમાગમના બળ પછી પોતાનો પુરુષાર્થ ઉપડશે એટલે ત્યારે વધારે દશા થશે. એમની અંતર ઈચ્છાથી આ અવસરના સમાગમમાં થઈ છે. આ અવસરમાં એટલે ઈડરમાં અત્યારે રંગાઈ ગયેલા છે તે બંને દીકરા પણ, પરંતુ એકદમ દશા વિશેષ ન થાય તો પણ આશ્ચર્ય નથી. એકદમ તો ક્યાંથી થાય, કોઈ જીવને નથી થતી. તો એમના દીકરા છે એટલે કંઈ વિશેષ થોડું છે કે એમની થઈ જાય, તેમ છતાં થઈ જશે એમ કૃપાળુદેવ ધરપત આપે છે, આશ્વાસન આપે છે અને હકીકત છે, આશીર્વાદ આપી દીધા છે કે થશે. પણ તમે અત્યારે કોઈનો વિકલ્પ વિચાર કરો નહીં. ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. એની સાથે બીજી પણ વાત છે કે ખરા દિલથી કે કર્યું હોય, દિલી ભાવનાથી કર્યું હશે, સાચા મનથી કર્યું હશે, સાચા ભાવથી કર્યું હશે, તો આ જે કંઈ સત્સમાગમ થયો છે તેના આશ્રયથી એને ઉત્કૃષ્ટ દશા, વધુમાં વધુ દશા, સારામાં સારી ઊંચામાં ઊંચી દશા બહુ જ થોડા સમયમાં થઈ જશે, થઈ શકે છે. આપણે જે કહીએ છીએ થોડામાં જાજુ કે થોડા સમયમાં જાજુ હાંસલ કર્યું ત્યાંનું નામ છે. વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિશેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગે અથવા પરમ પુરુષની ઉપર કહી છે
તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે. તમારે વ્યવહાર સંબંધી પણ કોઈ વિચાર કરવાના નથી અને પરમાર્થ સંબંધી પણ કોઈ વિચાર કરવાના નથી. દીકરાનાય કરવાના નથી, ઘરના બીજાનાય કરવાના નથી, કોઈ મુમુક્ષુનાય કરવાના નથી. કોઈ પણ જીવ વિશેની વૃત્તિ હોય તો તે ઉપશાંત કરી દો. પરમાર્થની હોય તોય નહીં, એને થઈ રહેશે. કલ્યાણ કરવાવાળા બેઠા છે, કૃપાળુ દેવ જેવા હજાર હાથવાળા બેઠા છે, તો તમે શું કામ ચિંતા કરો છો એવા આશયથી લખે છે. અને બીજી કોઈ વ્યવહારની વાત હોય તો પણ દીકરા બેઠા છે, સંભાળશે, શું કાંઈ બાકી રહી જાય છે, એવું કાંઈ બાકી રહી જતું નથી. અને લીંબડીના ઠાકોર કે મોરબીના ઠાકોર એ બુજે એવા છે, અને બુજી જાય તો સારું, કે બુજ્યા હોત તો સારું, અથવા દીપચંદજી મહારાજ એ પણ બુજ્યા હોત તો સારું, એવા કોઈ જાતના કોઈ માટેના પ્રયાસ કરી ચૂક્યા વિકલ્પ કરવા જેવા નથી. તેને ઉપશાંત કરી દો, સમાવી દો. કેવળ અસંગ ઉપયોગે, અસંગ ઉપયોગ આ સિવાય થતો નથી. ઉપયોગ સંગપણાને જ ભજે છે, કોઈના ને કોઈના વિચાર કરે છે. આપણને પણ એટલું જ લાગવું પડે છે, ગમે ત્યાં બેઠા હોઈએ તો પણ વિચાર બીજા કર્યા કરીએ તો ઉપયોગ ક્યાં છે આપણો? તો એમ સવાલ થઈ જાય છે કે અસંગ ભાવને પોષવો જોઈએ. આ તો સંગમાં જ છે, કંપની જ જોઈએ છે, સોબત જ જોઈએ છે, સંગાત જોઈએ છે, એને સંગ જ ગમે છે. સંગ એટલે આ સોબત, સંગ એટલે આસક્તિ. રાગ, એને રાગ જ ગમે છે. રાગની જે મીઠાશ ચાખી છે એ મીઠાશમાંથી એ બહાર આવતું નથી. માખી પણ એવા ચીકણા સ્નિગ્ધ પદાર્થની ચીકાશમાં પ્રાણ ગુમાવી દે છે, એ પણ રાગ જ કરે છે. એને કફમાંથી પણ ઉઠવું ગમતું નથી, ઉડવું હોય પણ ઉડી શકતી નથી. તેલ ઘીમાં પણ પછી નીકળવું હોય તો નીકળી શકતી નથી. જ્યાં જ્યાં બેસે છે ત્યાં ત્યાં એ ચોંટી જાય છે, મરી જાય છે. લગભગ એવો જ ઘાટ અજ્ઞાનીનો છે. જ્ઞાની પુરુષને આપણે એવા જ લાગીએ છીએ કે કેમ સમજતા નથી. માખીને જોઈને બોધ મળે કે તેવું આપણે કરવાનું નથી. તો બીજા બીજાના વિચાર કરે છે, બીજામાં ઉપયોગ છે. અહીંયા કહ્યું કે કેવળ અસંગ ઉપયોગે, આનું આમ કે આનું આમ, સારા વિચાર પણ કરવાના નથી, સદભાવ એ રાખવાનો નથી, કરુણાએ કરવાની ના કહે છે. કે અસંગ ઉપયોગ, એકલું ક્યારે થાય? સાથે કાંઈ પણ હોય તો આપણે કહીએ કે ના, એક વ્યક્તિ તો છે મારી સાથે, નાનું બાળક પણ છે, એમ નહીં. અસંગ એટલે અસંગ, એકલું એટલે એકલું. એક જણાની ટિકિટ એટલે એક જણાની ટિકિટ, એકનો પાસપોર્ટ તો એકનો પાસપોર્ટ, એકની ખુરશી તો એક ખુરશીમાં બેસવું સવાય ઘણીવાર બેસી શકતું નથી. તો કે ન જ બેસી શકે એવી રીતે અહીંયા વાત છે કે ઉપયોગ બીજે ક્યાંય બેસવો ન જોઈએ, જવો ન જોઈએ. એકમાત્ર સંઘ ભાવ વિનાનો, આ રાગ રાગાદિક ભાવ વિનાનો અસંગ એકલો અટૂટો, બીજો કોઈ જ નહીં. કોઈ વ્યક્તિ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ વાત નહીં, કોઈ પદાર્થ નહીં, કોઈ પરિસ્થિતિ નહીં, કોઈ પ્રસંગ નહીં, કોઈ પાત્ર નહીં, પછી જીવને શું રહે? એક અસંગ ઉપયોગ રહે. કોઈની વાત નથી, પોતે જ છે, પોતાનામાં જ છે, તો એને અસંગ ઉપયોગ છે. તો કેવળ અસંગ ઉપયોગ એટલે આત્મ ઉપયોગ, અથવા પરમ પુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે. હમણાં જે બધી વાત થઈ ગઈ તેમાંથી કોઈ પણ એક બાબતમાં ક્યાંક કચાશ લાગતી હોય, ન્યૂનતા લાગતી હોય, તેનો વિચાર કરીને કાઢી નાખવું કે મને આટલું તણખલા જેટલું અથવા અંશ માત્ર રંચ માત્ર પોસાય નહીં. જો મારે કેવળ જ્ઞાન જોઈતું હોય, જો મારે મોક્ષે જવું હોય, તો આટલું મારે મૂકવું પડશે, કેમ કે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવું છે નથી, એટલે કે છે જ નહીં. જે કોઈ સાચા અંતઃકરણે સત્પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે, એમાં કંઈ સંશય નથી. સાચા અંતઃકરણથી, સાચા દિલથી, ખરા ભાવથી, મનથી જો આ સત્પુરુષના વચનને ગ્રહણ કરીશું તો આપણે પણ સત્યને પામશું, સતને પામશું, આપણે આત્માના અસ્તિત્વને પામશું, એમાં કંઈ સંશય નથી. અને શરીર નિર્વાહ આદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે થવા યોગ્ય છે, પ્રાપ્ત થવા યોગ્ય છે. દરેકને શરીર પડ્યું છે, દરેકે જન્મ લીધો છે. પશુ પંખી પ્રાણીને પણ પોતાનું સવારથી સાંજમાં ભૂખ્યા રહેતા નથી, કાંઈ ને કાંઈ મળી રહે છે, પેટ ભરી લે છે. તો આપણે તો મનુષ્ય, કાળા માથાના માનવી અને સૌભાગભાઈનો પરિવાર, તો અત્યાર સુધી અહીંયા સુધી જીવી ગયા છો તો તમે જીવી જશો તો એ કાંઈ સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે મળશે. તમે કાંઈ મૂકીને જશો તો પણ પ્રારબ્ધમાં નહીં હોય તો જતું રહેશે, અને જો નહીં મૂક્યું હોય ને એમના પ્રારબ્ધમાં હશે તો ગમે ત્યાંથી છપ્પર ફાડીને પણ આવશે. એટલે તમે એનો કાંઈ વિચાર કરો નહીં, તે વિશે કંઈ પણ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને સમાવ્યો છે એ પણ કૃપાળદેવે કહી દીધું. જેમ આપણે કહેતા હોઈએ છીએ તેમ કે તમે તો સમજો છો, તમને આવડે જ છે, તમને યાદ જ છે, પણ મારાથી કહેવાઈ જાય છે, આપ તો સમજો છો, એમ કરીને કહે છે કે તમે આવા બધા વિકલ્પ રાખો છો એટલે કહેતો નથી. તમે આજ સુધીમાં પુરુષાર્થ કરીને અત્યારે રાઇટ નાઉ જે પરિસ્થિતિ છે તેમાં તમે સમાવી દીધા છે,
તો પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે કે વસ્તુ એમ જ છે, માર્ગ એમ જ છે, અને તમે જે કર્યું છે તે બરોબર જ કર્યું છે અને કરતે રહો, ચાલુ રાખો, આમ જ લાગી પડો કે વિકલ્પ નથી જ કરવા અને તમારા આત્માની મસ્તીમાં મુસ્તાક રહો. સર્વજીવ પ્રત્યે, સર્વભાવ પ્રત્યે અખંડ એકરસ વિતરાગ દશા રાખવી એ જ સર્વજ્ઞાનનું ફળ છે. સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. સર્વ જીવ છે સિદ્ધ સમજે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાય. કૃપાદેવના ટંકોત્કીર્ણ વચન છે. અહીંયા એ ચરિતાર્થ કરવાની વાત આવી કે સર્વ જીવ સિદ્ધ સમાન છે તો તમે એમ જ જુઓ, સ્વભાગભાઈ આ પુત્ર છે, પત્ની છે, વગેરે છે, સંતાનના સંતાન છે, અથવા ભાઈ છે, ભત્રીજા છે, બેન છે, એવા કોઈ પરિવાર પ્રત્યે લક્ષ ન દો. આ પુત્રી છે અને આ પુત્રીનો પરિવાર છે એવું કોઈ જ નહીં, બધા જ સિદ્ધ સમાન પરમાત્મા સમાન છે એમ જુઓ, બધા એક સરખા જીવ છે તેમ જુઓ. સર્વ ભાવ પ્રત્યે કોઈ ભાવ લીધા દીધાનો બેઠો રહેતો નથી અને શું લેવું શું દેવું આજ સુધીમાં જેટલું થાય તેટલું કર્યું, હવે બીજો કોઈ ભાવ ન પોસાય. આત્મા સિવાયના બધા દેહભાવ છે, અન્ય ભાવ છે, એના પ્રત્યે અખંડ એકરસ વિતરાગ દશા રાખવી એ જ સર્વજ્ઞાનનું ફળ છે. બધું જાણીને પણ શું કરવાનું છે? આત્મા જાણવાનો છે તો બધું જાણીને આત્મા જાણવું છે, આત્મા જાણીને પણ બધું જણાઈ જાય છે તો પછી જ્ઞાન ક્યારે થયું કહેવાય? જ્ઞાનનું ફળ શું, જ્ઞાનનું પરિણામ શું કહેવાય, બધાનું રિઝલ્ટ શું છે? જો સાચું જાણ્યું હોય તો બધા જીવ સરખા જ લાગે. જ્ઞાન તો તેનું નામ કે જે હર્ષ અને શોક વખતે હાજર થાય. કોઈ વસ્તુથી હરખાઈ જતા નથી એટલા, અને કોઈ વસ્તુથી આપણે દુઃખી દુઃખી થઈ જતા નથી, બંનેમાં બેલેન્સ જાળવી રાખીએ. કોઈ સારા સમાચાર આપણે જેને સારા માનીએ છીએ એવું સાંભળીને મોઢું ખુશ ખુશ થઈ જાય, પ્રસન્ન પ્રસન્ન થઈ જાય, ખુશી ખુશી માનીએ, કેવી ક્ષુલ્લક તુચ્છ હલકી વસ્તુમાં, નાની વસ્તુમાં આપણે ખુશ થઈ જઈએ છીએ તો ઉપયોગ રંજિત થાય છે, ઉપયોગ ખુશ થઈ જાય છે, ઉપયોગ રાજીપો અનુભવે છે, એમ કરવા જેવું નથી. અને કોઈક નાની વાતમાં આપણે દુઃખી દુઃખી થઈ જઈએ છીએ એ પણ કરવા જેવું નથી. તો જો જ્ઞાન પામ્યું હોય, જ્ઞાનનું ફળ હોય તો કે જ્ઞાનનું ફળ વિરતી છે. જ્ઞાનસ્ય ફલમ વિરતિહિ, તો વિરતી એટલે વ્રત લેવું, તે વિરતી એટલે ત્યાગ, વિરતી એટલે વિતરાગતા છે. જો જ્ઞાન થયું તો એને પછી વિતરાગતા જોઈ રાગદ્વેષ ન હોય. આત્મા શુદ્ધ ચૈતન્ય જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વ સમ્યક દર્શન સમાય છે. પહેલાં આટલું લઈએ કે આત્મા શુદ્ધ ચૈતન્ય છે એમ મનાય છે, શુદ્ધ છે એમ મનાય છે, તો કે ના હું તો રાગી ને રોગી ને અનાથ ને પામર ને દીન ને દીન દાસ એવું થાય છે. વ્યવહારથી એ પણ સાચું છે, પરંતુ મારા આત્મા જેવો કોઈ દેવ નથી અને મારા આત્માની સંપત્તિ મારી પાસે જ છે, અને દરેક એમ વિચારે કે મારી લક્ષ્મી મારી સંપત્તિનો માલિક એકમાત્ર હું પોતે જ છું. અક્ષય કોષનો, આત્માના અક્ષય કોષનો એકમાત્ર સ્વતંત્ર સ્વામી પોતે પોતે રે પોતે જ છે. બીજો ભલે મને ગોતે, એટલે કે બીજાને મળી શકવાનું નથી. પોતાના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય કોની પાસે છે? બીજાના બીજાની પાસે છે. એની પાસે આપણું કાંઈ નથી, આપણી પાસે બીજાનું કાંઈ નથી. તો દરેક વ્યક્તિ પોતે જ પોતાના આ ગુણની, સ્વતંત્ર લક્ષ્મીની સ્વતંત્રપણે માલિક થયો કે નહીં? તો આત્મા શુદ્ધ જ છે, પછી ચૈતન્ય છે, જ્ઞાન દર્શન ઉપયોગ ધરાવું છું, જીવતો જાગતો બેઠો છું, મારામાં જ્ઞાન દર્શન ઉપયોગ ન હોય અને તો મને આત્મા ક્યાંય કોણ? એટલે કે કોઈને પણ ઉપયોગ છે એટલે આત્મા છે, આત્મા છે એટલે ઉપયોગ છે. અને એના મુખ્ય બે ગુણ જ્ઞાન દર્શન ગુણ છે, એની જ પર્યાય પરિણામે જ્ઞાન દર્શન ઉપયોગ છે. એટલે હું શુદ્ધ છું, ચૈતન્ય છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. કૃપાળુદેવે તો કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. અહીંયા પણ કહી દે છે, જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે. આત્મા અજર અમર અવિનાશીને નિર્વિકલ્પ સ્વરૂપ, દેહાતીત સ્વરૂપ, અસંગ સ્વરૂપ. તો આત્મા છે શું? તો કે આત્માને સ્વરૂપ છે, આત્મા અસંગ સ્વરૂપ છે, એટલે કે બીજો કોઈ સંગ નથી એને, એમાં સર્વ જ્ઞાન સમાય છે. આટલું જો થઈ જાય કે હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કંઈ પણ મારા નથી, કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
અને એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય એટલે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન દે. કેવળ જ્ઞાન થયું પછી તો મોક્ષે જાય જ છે, જવું જ પડે છે, તે જ ભવે જાય છે, સવાલ નથી. અહીંયા સૌભાગભાઈને કેવળ જ્ઞાન પ્રગટું પ્રગટું જેવી દશા છે અને છેલ્લે છેલ્લે કૃપાદેવે આટલી દૂર રહે મુંબઈ રહે કરુણા કરી છે પત્ર લખવાની અને પત્ર પહોંચી જાય છે સમયસર. આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક ચારિત્ર છે. એટલે પહેલાં આત્માને અસંગ સ્વરૂપ વિચારે છે, આ જ સર્વજ્ઞાન છે. આત્માનું મૂળ જ્ઞાન શું, આત્માનું સર્વજ્ઞાન શું, જેમાં બધા જ્ઞાન સમાય છે, તો કે આને મૂળ જ્ઞાન કહેવાય. કે આત્મા અસંગ સ્વરૂપ છે, આટલો બોધ જો થઈ જાય કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય છું, ચૈતન્ય ઘન છું, મારું સ્વરૂપ અસંગ સ્વરૂપ છે, તો એ બધું ખાટી ગયો, બધું પામી ગયો, બધું લાભી ગયો. આટલું જ આ ભાવે કરવાનું છે, એટલું થાય તો આપણું પણ કલ્યાણ જ છે. તો એમાં સર્વજ્ઞાન સમાય છે એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જવા અનાદિ પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીન નરે જવા અનાદિ બંધ. એ મૂળ માર્ગમાં પણ એમ આવ્યું કે જેમ આવી પ્રતીતિ જીવની રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. તો તું અસંગ છે, જુદો જ છે અને જુદો માન. દેહની સાથે એને કોઈ કનેક્શન નથી, એને કોઈ સંબંધ નથી. લેવો પડ્યો છે, આવવું પડ્યું છે, હવે અત્યારે માનવું નથી કે દેહ તે જુદો છે, હું આત્મા જુદો છું. બાળી નાખશે તે અગ્નિ સંસ્કાર કરશે, તે દેહના કરશે, આત્માના નહીં. આત્માના સંસ્કાર તો આત્મા પોતે જ કરે છે, પોતાનામાં જ કરે છે, પોતાના વડે જ કરે છે. આવી આત્માના અસંગ સ્વરૂપની પ્રતીતિમાં સર્વ સમ્યક દર્શન સમાય છે. સમ્યક દર્શનના ગમે તે પ્રકાર લાવો પણ આમાં સમ્યક દર્શન આવી ગયું કે આટલું થાય તો બસ છે. ગમે તે સમ્યક દર્શનનું નામ લાવો પણ આમાં છે. એને ક્ષાય કયો, ક્ષપસમ કયો, ઉપસમ કયો, વેદક કયો, રોચક કયો, કારક કયો, દીપક કયો, ગમે તે સમ્યક દર્શન કયો પણ એમાં છે ને છે. તમે નિશ્ચય સમ્યક દર્શન કયો, વ્યવહાર સમ્યક દર્શન કયો, પણ આ સર્વ પ્રકારના સમ્યક દર્શન આવી એક પ્રતીતિમાં સમાય છે. અને આત્માને અસંગ રૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક ચારિત્ર. જો આ જ પ્રકારે તે નિર્વાહી જાય એટલે કે ટકાવી શકે તો ત્યાં જ એને સમ્યક ચારિત્રની જે ઉત્તમ દશા છે, છેવટની દશા છે, એટલે કે પૂર્ણાંશે છે, ટુ ઇટ્સ ફુલ્લેસ્ટ, પૂરેપૂરી રીતે પ્રગટી જાય છે, તેનું નામ યથાખ્યા ચારિત્ર છે. યથા આખ્યા એટલે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ આત્મામાં આવીને વસે, જેમ છે તેમ જુએ, જાણે, અનુભવે, બધું હતું હવે દેખે છે કે આમ છે મારું આત્મા, આમ છે પર આત્માના અસંખ્યાત પ્રદેશ, આમ છે એટલે કે કેવલ જ્ઞાન થઈ જાય છે તે કેવું છે. તેને ઉત્કૃષ્ટ સંયમ કીધો, સર્વ ભાવથી વિરામ પામવા રૂપ ઉત્કૃષ્ટ સંયમ છે. અને વિતરાગ દશા છે, હવે રાગ દ્વેષ રહિત છે અને વિતરાગ દશા છે. છદ્મસ્થ વિતરાગમાંથી છદ્મસ્થપણું પણ ચાલી ગયું, નીકળી ગયું અને હવે વીતી ગયું એટલે વિતરાગ દશા છે. હવે એ સરાગ દશા નથી, વિતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે. આ સંપૂર્ણતા થઈ ગઈ છે એનું ફળ શું છે? સર્વ દુઃખનો ક્ષય. સર્વ દુઃખનો ક્ષય હોય એને જન્મ મરણ ન હોય. સર્વ દુઃખથી, સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. અને તે આત્મજ્ઞાન, કેવળ જ્ઞાન અને હવે મોક્ષ, એટલે અહીંયા મોક્ષે પહોંચાડી દીધા. એ કેવળ સંદેહ રહિત છે, નિસંદેહ છે, કેવળ નિસંદેહ છે. સંદેહ વિનાની વાત છે, ડાઉટલેસ ફેક્ટ છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ અવકાશ જ નથી. નિર્વિવાદ વાત છે, નિસંદેહ વાત છે, એટલે કે એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે, સનાતન સત્ય છે. અને વસ્તુ આમ જ છે એ જ વિનંતી. કેટલા નિશ્ચયના ઇન્જેક્શન શોટ આપી દીધા છે, કેવો નિર્ધાર કરાવે છે છેવટે પણ, અને સંપૂર્ણ નિર્ધાર કરાવી દે છે. 833માં પત્રમાં કૃપાળદેવ ફરમાવે કે દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, જ્ઞાન પ્રત્યે તલવારનો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહત્પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. આ સત્પુરુષ છે, મહત્પુરુષ છે, સૌભાગભાઈની વાત ચાલે છે, તો એને પણ જીવન અને મરણ બંને સમાન જ હોય. હવે હું જવાનો, હું થોડા દિવસ જ છું, અથવા હવે મારો સુદમાં દેહ છૂટશે કે વધમાં છૂટી જશે, આઠમની દસમ થઈ કે દસમની આઠમ થશે, એવો કોઈ પણ વિકલ્પ કરવાનો નથી. એ વિકલ્પ પણ ગઈકાલના પત્રમાં ના પાડી દીધી કે તિથિના વિકલ્પમાં નહીં પડતા, ની જ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. એ જ વસ્તુ પાછી આજે આવે છે કે જરાય કોઈનો વિચાર જ નહીં, ઉપયોગ ક્યાંય જવો જ ન જોઈએ. તો ઉપયોગથી ઉપયોગની એકતા કરે તો કેવળ જ્ઞાન થાય, જે સ્વભાગભાઈને લઈને જવું છે. કૃપાદેવને પણ એમ છે કે તે જીવ લઈને જાય તો સારું.
833માં એટલે એ જ પત્રમાં પાછું આગળ આવે છે કે સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમ ઉત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. ત્યાં વિક્ષેપશો, વિકલ્પશો, ભયશો, ખેદશો, બીજી અવસ્થા છે. હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું અને હું નિજ સ્વરૂપમાં ઉપયોગ કરું છું. તન્મય થાવ છું, તન્મય થાવ છું. શાંતિ હિ, શાંતિ હિ, શાંતિ હિ. અહીંયા 833માં પત્રમાં મૂકી દીધી છે વાત. અહીંયા આપણે 781 વાંચીએ છીએ કે દેહ અને આત્માનો સંબંધ તો જેમ દેહ અને વસ્ત્રનો છે કે બંને સાથે હોવા છતાં બંને જુદા જ છે, અને સહેલાઈથી બદલાવી દઈએ છીએ, જૂના મૂકી દઈએ છીએ, નવા લાવીએ છીએ અને ગ્રહણ કરીએ છીએ, પહેરીએ છીએ, ઓઢીએ છીએ, એવી જ રીતે આ નવા ખોડિયા હવે ધારણ કરવા નથી. એટલે દેહ અને આત્મા જુદા પડે છે તો એ રીતે જુદા રાખો કે દેહથી કપડું જુદું છે. જેમ વસ્ત્ર તરત જ બદલી લઈએ છીએ અને પહેરી લઈએ છીએ, તેવી રીતે હવે પહેરવું નથી, એટલે કે હવે નવો દેહ લેવાનો નથી, નવું ખોડિયું ધારણ કરવાનું નથી, પરંતુ એટલી સાહજિકતાથી, સ્વાભાવિકતાથી, સરળતાથી આ દેહ મૂકીને જવાનું છે. દેહ આમ પણ સાથે આવવાનો નથી, લઈ જવાના નથી, અને આમ પણ એની પાસેથી જે કામ લેવાનું હતું આ ત્રણ કાળમાં, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, ભવિષ્યકાળ હવે છે નહીં, તો કે જે કામ લેવાનું હતું એ તમે લઈ લીધું છે અને હવે એને પણ મૂકીને જવાનું છે. તો એમાંથી પણ વૃત્તિ ઉઠાવી લેવાની છે. ફરીથી જે દેહ અને આત્મા ભિન્ન કીધા છે, જે મૂળ માર્ગમાં કીધા છે, જે પહેલેથી કીધા છે, પરંતુ કીધે અથવા તો આપણે વાંચી લીધે માનીએ નહીં, પરંતુ કૃપાળદેવને સ્વભાગભાઈને તો પ્રત્યક્ષ સત્સમાગમ પણ એટલો જ થયો છે, એમાં પણ કહ્યું છે અને એમાં ચોખ્ખું લખ્યું, પાછું પદ મૂકી દીધું કે છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પછી એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ. એ ખાસ જ્ઞાન, એ સમ્યક જ્ઞાન, એ મૂળ જ્ઞાન એ મારે કહેવાયું છે. કે આ મૂળ જ્ઞાનની વાત ઘણીવાર આવે છે ત્યારે થાય કે કયું મૂળ જ્ઞાન, તો કે આત્માને મૂળથી સમજે, મૂળથી ઓળખે, મૂળથી ઉખેડે, એવી રીતે મૂળથી ઓળખે તો કામ થાય, તો કે આ મૂળ જ્ઞાન છે. અને મૂળિયા પ્રસરી ગયેલા હોય છે, મૂળિયા ઘાટા થયેલા છે અને મૂળથી પકડવાનું છે, જેથી કરીને ઉગે તો પણ આત્માની જ સુખ સંપત્તિ ઉગે, બીજું કાંઈ ઉગે નહીં. ડાળા પાંખડા બીજા હોય નહીં, એ જે કાંઈ હશે તે સુખના જશે, આત્માના જ્ઞાનના જશે. આત્માનું સુખ અને જ્ઞાન, આનંદ અને જ્ઞાન બધું સાથે જ રહેલું છે. અહીંયા કૃપાળદેવે સ્વભાગભાઈને બધો જ બોધ કરાવી દીધો છે. અને આ છેલ્લો પત્ર પરમ પુરુષ દશા વર્ણન, અને તે દશા સુધી સ્વભાગભાઈ પહોંચે છે. સ્વભાગભાઈને કેવળ જ્ઞાન થઈ જાય એમ લાગતું હતું અને એમણે કહી રાખ્યું હતું, તો કોઈએ પૂછ્યું આપણા જેવા હશે તેણે કે અમને શું ખબર પડે તમને કેવલ જ્ઞાન થઈ જાય તો છેલ્લી ઘડીએ, છેલ્લી મિનિટે, તો સ્વભાગભાઈ કહેશે કે થઈ જશે તો બે મિનિટ ટકવાનું હશે કે બે સમય પાંચ મિનિટ જે કયો તે, તો હું કંઈક ઇશારો કરીને જઈશ, ચેષ્ટા કરીને જઈશ કે કેવલ જ્ઞાન થઈ ગયું છે, કેવલ જ્ઞાન સાથે જ આવું છું. અને ત્યાં સુધી એનો ઉપયોગ આમાં જ છે, મંત્રમાં જ છે. જોકે એમ કહેવાય છે, વિચાર લેવલે બોલાય છે કેવલ જ્ઞાન થઈ જાય, તે પછી એમ કહેવા રહીએ એવું નક્કી પણ નથી. તેમ છતાં એમણે આવી વાત કરી હતી. કેટલી ખુમારી છે, કેટલી શ્રદ્ધા છે. સમ્યક દર્શન તો છે જ, મોટા મુનિવરોને દુર્લભ એવી નિશ્ચલ સમાધિથી આ સ્વભાગભાઈ મૃત્યુને વરે છે, ભેટે છે, આવકારે છે, સત્કારે છે. આ સત્પુરુષ જ છે અને તે મૃત્યુને વર્યા છે. પરંતુ કેવી ખુમારી સાથે છે કે મને કેવલ જ્ઞાન પણ કદાચ થઈ જશે અથવા તો થઈ જાય તેવું લાગે છે. અને પૂછનારે પૂછી પણ લીધું છે કે અમને કહેતા જજો, તો કે મને જો વખત મળશે તો હું તમને કંઈક કહેતો પણ જઈશ, એટલે કે કહીને જઈશ કે મને પ્રાપ્ત થયું છે. ઇશારો, ચેષ્ટા, સંજ્ઞા, કદાચ વાચા અણાઈ જાય, ન બોલી શકે તો પણ હું કોઈક રીતે કહીને જઈશ. બોલાય નહીં એવી નબળાઈ પણ વર્તે એવા ભાવમાં પણ હોય, આવો ભાવ કરીને, આવી દશા કરીને સ્વભાગભાઈ સીધા આવ્યા છે, એટલે કે આ પૃથ્વી પરથી ગયા છે. કેવલ જ્ઞાન થયું ન થયું, એમણે ઇશારો કર્યો ન કર્યો આપણે જાણતા નથી, પરંતુ એમ કહીને ગયા છે. એટલે કે જેટલું નોંધાયેલું છે, લખાયેલું છે, તેના આધારે આ બધું કહેવાયું છે. ક્યાંય પણ ભૂલચૂક હોય, કોઈ અવિનય અસાતના હોય, ઓછું અતકું કહેવાઈ ગયું હોય અથવા સમજફેર હોય, આશયફેર હોય, તો ક્ષમા યાચું છું. સજાત્મ સ્વરૂપ પરમગુરુ.